વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે આપણા પાઠ્યપુસ્તકનું પહેલું જ કાવ્ય નાવિક વળતો ગુરુ એની એક તાસમાં મેં તમને એના આખા પ્રસંગની વાત કરી હતી આજે આપણે આ કાવ્યની અંદર જઈશું પણ વિદ્યાર્થી મિત્રો તમારો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો કેમ કે એક એક પંક્તિનો અર્થ હું શું કરું છું અને એમાં જે આવતા વ્યાકરણના મુદ્દાઓ જે સમાનાર્થી શબ્દો હોય શબ્દ સમૂહ માટેના શબ્દો હોય એવા અહીંયા હું તમને કહેતી જઈશ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલ થી લખતા જજો કાલે આપણે એનું ગાન પણ કર્યું અને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ પાઠ્યપુસ્તકની અંદર જે કાવ્ય આપેલું છે એની આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વર નાવિક શબ્દ સમાનાર્થીમાં પૂછાય નાવિક કેવળ ખલાસી સુકાની હવે અહીંયા કહે છે કે નાવિક વળતો બોલ્યો વળતો એટલે સામો જવાબ કેવું સામો જવાબ આપવો એવું થાય પણ અહીંયા પછી રામ લક્ષ્મણ અને સીતાજી એ ગંગા નદીને કિનારે આવે છે ત્યારે જે નાવની માગણી કરે છે ત્યારે આ નાવિક એના પછી ભગવાન શ્રી રામને પ્રત્યુત્તર આપે છે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સા જો આ બોલ્યું યા પૂર્વે કોઈ પણ અક્ષર હોય તો એ હ્રસ્વ થાય આ જોડણી નિયમ છે આ નિયમ ધ્યાનમાં રાખો જેથી કરીને તમારે લખવામાં ભૂલ ન થાય આવી જ રીતે નાની નાની બાબતની ટકોર આપણે કરતા જઈશું ધ્યાન રાખજો કે ય પૂર્વેનો અક્ષર હંમેશા હ્રસ્વ થાય તો બોલ્યો લીધો એ હ્રસ્વ છે નામી કવળ તો બોલ્યો સાંભળો મોરા સ્વામ સાંભળો એટલે સાંભળો સાંભળો એટલે સાંભળો મારા સ્વામ સ્વામ એટલે ભગવાન શ્રી રામને સ્વામ કહે છે સ્વામી ના પતિ ભગવાન હંમેશા આપણા નાથ કહેવાય પતિ કહેવાય તો કહે છે સાંભળો મારા સ્વામી સમાનાર્થીમાં સામ શબ્દ પૂછાય તો સ્વામી પતિ નાથ બંધાર સાત સૌ કે નાવે બેસો નહીં બેસાડો ના જો વિશ્વામિત્ર પણ સાથી હતા એટલે અહીંયા આ નાવિક કે છે શું કહે છે કે સાત સૌ કે નાવે બેસો નાવ હોડી નૌકા નાવડું સમાનાર્થીમાં પૂછે બધા તમે સાથે મારી નાવમાં બેસો એટલે કે લક્ષ્મણ સીતા અને વિશ્વામિત્ર કહે છે કે તમે બધા બેસો નહીં બેસાડું રામ પણ હું રામને નાવમાં નહીં બેસાડું રામને ભગવાન શ્રી રામને એ નાવમાં બેસાડવાની ના પાડે છે હવે કારણ ગમે તે હોય પણ ભગવાન રામને બેસાડવાની એ ના પાડે છે તો
એનું કારણ બતાવે છે કે શું કામ ને બેસાડે ભગવાન શ્રી રામને નાવમાં શું કામ ને બેસાડે તો અહીંયા એની વાત કરી છે કે વાર્તા મે સાંભળી વાર્તા વાહ એવી વાત મે સાંભળી છે એવી વાર્તા મે સાંભળી છે ચરણ રેણ થી અપાર ચરણ રે ચરણ એટલે પાર પગ પાય સમાનાર્થીમાં પૂછાય ચરણ પાર પાય પગ રે રેણ એટલે રેણું સમાનાર્થીમાં પૂછાય તો રેણું ધૂળ રજ ધૂલી રજ ધૂળ ધૂલી તો શું કહે છે કે ચરણ રેણ થી અપાર શબ્દ શબ્દ માટે એક શબ્દમાં પૂછાય અપાર પાર વગર જેનો કોઈ પાર ના આવે એવું અપાર તો કહે છે કે ચરણ રેણનો મહિમા મેં સાંભળ્યો છે જેનો પાર ન પામી શકાય એ એવો એનો મહિમા છે અને એ મેં સાંભળ્યો છે તો કયો મહિમા તો શું કહે છે અહીંયા અહલ્યાતા થઈ સ્ત્રી સહી અહલ્યા ગૌતમ ઋષિના શાપિત પત્ની શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો લખવાનું કે અહલ્યા ગૌતમ ઋષિના શાપિત પત્ની ગૌતમ ઋષિ તપ કરવા જાય છે પાછળથી ઇન્દ્ર એ ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યા પાસે આવે છે કેમ કે અહલ્યા સ્વરૂપવાન હતી ત્યારે એને ખબર નથી કે આ ઇન્દ્ર છે અને એ એમાં બાલ ભૂલી જાય છે ત્યાં ગૌતમ ઋષિ આવે છે અને ગૌતમ ઋષિ એની પત્નીના આવા વર્તન વ્યવહારથી એ ગુસ્સે થાય છે અને એને શાપ આપી દે છે કે જા તું પથ્થર બની જા જા તું પથ્થર બની જા અને પથ્થર બન્યા પછી એ સાચી હકીકત જણાવે છે પણ એને એમ કહેવામાં આવ્યું હતું કે રામ અવતારમાં ભગવાન શ્રી રામ જ્યારે અવતાર લેશે ત્યારે એના ચરણ સ્પર્શી તું ફરીથી પથ્થરમાંથી સ્ત્રી બની જઈશ તો કેમ કે અહલ્યા સતી હતી તો એને નહોતી ખબર તો અહીંયા કહે છે કે અહલ્યા ભગવાન શ્રી રામે એ પથ્થરને સ્પર્શ કર્યો ત્યાં એ પથ્થરમાંથી એ શાપિત જે અહલ્યા હતી એ ફરીથી સ્ત્રી બની જાય છે તો આવો કિસ્સો આવી વાત એને સાંભળી છે એટલે એ નાવી ભગવાન શ્રી રામને નાવમાં બેસાડવાની ના પાડે છે શું કહે છે કે અહલ્યાતા થઈ સ્ત્રી સહી ખરેખર સાથે જ પાષણ ભીતી ના પાષણ સમાનાર્થીમાં પૂછાય તો પથ્થર ઉપર પહાણો તો શું કહે છે અહીંયા ફીટી નાર એટલે મટી ગઈ બની ગઈ પાષણ ફીટી પાષણ મટી ગઈ અને પાષણમાંથી એ શું બની ગઈ ના નાર એટલે સ્ત્રી નારી સમાનાર્થીમાં પૂછાય તો નાર
કવિતા સુંદરી તો કહે છે કે આવી મેં વાર્તા સાંભળી છે કે જે ચરણ રજનીનો અપાર મહિમા છે અને એ ચરણ રજની રજના સ્પર્શથી એ અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ એટલે હું તમને નહીં બેસા અને એ જ ને તમે ભગવાન શ્રી રામને કહે છે કે તમે એ જ છો એટલે હું તમને બેસાડીશ નહીં આજીવિકા મારી એ છે એ હે એટલે એ જ એ જ આજીવિકા ગુજરાન ભરણ પોષણ સમાનાર્થીમાં પૂછાય આજીવિકા ગુજરાન ભરણ પોષણ તો શું કહે છે મિત્રો કે આજીવિકા મારી એ છે જુઓ મન વિવે તમે વિવેકપૂર્વક વિચાર કરો ભગવાન રામને કહે છે કે તમે વિવેકપૂર્વક વિચાર કરો કે આ મારી આજીવિકાનું સાધન છે આ મારું ભરણ પોષણનું સાધન છે જેનાથી મારું ગુજરાન ચાલે છે જેનાથી મારો જીવન વ્યવહાર ચાલે છે આજીવિકા હા જુઓ મન વિવે તો વિવેકપૂર્વક તમે વિચાર કરીને બોલો કે સ્ત્રી થાતા વાર ન લાગે જસુ કહે છે કે તમે જો મારી નાવમાં બેસો તો તમારી ચરણ રેણુ એટલી મહત્વની છે એટલી અપાર છે કે જેના સ્પર્શથી મારી નાવ છે એને સ્ત્રી થતા વાર ન લાગે વાર ન લાગવી રૂઢી પ્રયોગમાં પૂછાય વાર ન લાગવી વિલંબ ન થવો વિલંબ ન થવો તો શું કહે છે કે સ્ત્રી થતા વિલંબ ન થાય તરત જ સ્ત્રી થઈ જાય તરત જ સ્ત્રી બની જાય કાષ્ઠ પાષણ એ કાષ્ઠ એટલે લાકડું સમાનાર્થીમાં પૂછાય તો કાષ્ઠ લાકડું ઈંધણ તો અહીંયા શું કહે છે નામી કે કાષ્ઠ પાષણ એ લાકડું અને પથ્થર બે એક જ ગણાય જો પથ્થરની આખી કઠોરતા હોવા છતાં નક્કરતા હોવા છતાં પણ જો સ્ત્રી બની જાય લાકડું તો એની જગ્યાએ ક્યાંય એમાંથી એ ઓછું કરું પણ છતાં હું તો બેને એક જ માનું છું એટલે એમાંથી સ્ત્રી બનતા વાર લાગે નહીં માટે તમને નહીં બેસાડું માટે તમને નહીં બેસાડું આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે આજીવિકા ભાગે મારી આજીવિકા ભાંગવી રૂઢી પ્રયોગમાં પૂછાય ભરણ પોષણનું સાધન બંધ થઈ જવું અથવા તો ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવું જો શું કહે છે કે જો મારી નાવ એ સ્ત્રી બની જાય તો જેનાથી મારું ગુજરાન ચાલુ છે જે મારા ભરણ પોષણનું સાધન છે તો મારું ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જાય ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જાય અને એનાથી વધારે આગળ વધીને કહું છું તો એનાથી વધારે આગળ વધીને જો કહું તો શું કહે છે કે એક સ્ત્રી તો મારી ઘેર છે એક સ્ત્રી તો મારી ઘરે છે હવે આ બીજી સ્ત્રી બની જાય તો હું કરું આ નાવ જો સ્ત્રી બની જાય નતર મને કઈ બેસાડવામાં વાંધો નથી પણ એ સ્ત્રી મારી ઘેરે ઓલરેડી છે જ તો શું કહે છે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર એટલે ઘર આજીવિકાનું સાધન બંધ થઈ જાય મારું ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જાય પણ એ કરતાય આગળ એ મારી ઘરે એક મારી
તે કયા કવિ ભક્તિના પ્રાસને મેળવા છે અલંકાર પાસો વિભજન ધ્યાન પ્રાસ અલંકાર તો એ કહે છે તે તે એટલે વ્યવસ્થા તજવીજ ગોઠવણ આ બે હસીને હરી એઠા બેઠા જો એ માર્મિક હાસ્ય છે ભગવાન શ્રી
એ નાવિકનું ભળપણ તો દેખાતું હતું, પણ સાથે સાથે એની હોશિયારી, એનો હોશિયારપણ કે ભગવાન સામે આવીને સામે ચાલીને આવ્યા છે તો આ મોકો ભૂલાય, ચરણ ધોવાનો ન ભૂલાય. ચરણ ધોવા હોય તો કંઈક માનવું તો જોઈએ ને. એટલે એની સરસ મજાનું માનવું બતાવ્યું કે તમારી ચરણ રેણમાં કંઈક જાદુ જેવો, એ જાદુ છે અને એ જાદુથી કદાચ મારી નાવ છે નારી બની જાય તો એટલે હું નહીં વિશ્વ. પણ જ્યારે વિશ્વામિત્ર એને એ વાત બતાવે છે કે તું ગંગા જળથી પાણી, ગંગા જળથી એ પગ ધોઈ નાખ ભગવાનના, અને પછી તું એ રજને દૂર કરી અને નાવમાં બેસો, જેનાથી ચરણ ધોવાનો જે મોકો છે એવો અહોભાગ્ય એ આ નાવિકને પ્રાપ્ત થાય છે. ભગવાનના ચરણ ધોવા એ કોઈ આપણું અહોભાગ્ય હોય તો જ આપણને એ ચરણ ધોવા મળે, નતર મળે. તો એ નાવિકનું અહોભાગ્ય એ ભાગ્ય ખુલી ગયું એમ કહીએ તો અને આ ભગવાનના પગ એ નામી ધોવા માટે તૈયાર થઈ જાય છે, અને જેનાથી રામને હસવું આવે છે. ભગવાન શ્રી રામને હસવું આવે છે, હસીને હરિ હેઠા બેઠા, હેઠા એટલે નીચે, બેઠા એટલે નીચે, થોડું હસ્યા એ વાહ વાહ શું તારી બુદ્ધિ, શું તારી ચતુરાઈ, શું તારી ચતુરાઈ. આપણે કાલે કીધું હતું ને કે જાનકીજીએ, જાનકીજી પણ હસ્યા હતા. ભગવાન શ્રી રામને જ્યારે આવું કીધું ત્યારે કે રજ તમારી કામળ ધારી નાવ ધારી બની જાય, અને તો મારા રંગ જનની આજીવિકા ટળી જાય, પગ મને ધોવા દો ધોરાય. આવું જ્યારે નીરા ધારણના
ગંગાનું પાણી લીધું, પખાર્યા ત્યાં ચરણો. ચરણ એટલે તળપદો શબ્દ ચરણ, ચરણ પખાલ્યા એટલે ધો, અને તરત જ હરિના ચરણ એ ધોઈ નાખે છે. પેના મનનું સમાધાન રામ ભગવાનને એમ થાય મને નો બેસાડ્યો, બિન જન્મે એમ નો થાય, નામિકને એમ નો થાય, એની ચરણ રેણુ માહિતી જાગૃત કરી છે કે જેથી મારી નામ સ્ત્રી બની જાય. આવી એની શંકા છે, સંદેહ છે, એ પણ દૂર થાય છે. ભગવાન રામને બનાવવામાં બેસવા પણ મળે છે. ખૂબ સરસ મજાનું કાવ્ય કાલ આપણે એની ઘણી બધી કવિતાનું ભજન ગઈ અને આપણે એની વાત કરી હતી. આજે પણ ખૂબ સરસ રીતે આપણે સમજાવવાનું